गुड मॉर्निंग विद्यार्थी मित्रों, दिवाळी पछीना द्वितीय सत्र में तमारुं स्वागत छे। आजथी आपणे द्वितीय सत्रना अभ्यासक्रमनी शुरुआत करीशुं। तो आजे आपणे धोरण 8 विशेष संस्कृत एमा पाठ 1 पुत्री मम खलु निंद्रादी विषय अभ्यास करवानो छे। विषय संस्कृत छे तमारो, एमा पहेलू ज छे तमारे पुत्री मम खलु निंद्रादी, जेनु गुजराती थाय छे मारी दीकरी। मम एटले मारी, खलु एटले खरेखर, पुत्री एटले दीकरी अने निंद्राती एटले सूती छे। मारी दीकरी खरेखर सूती छे। आजे तमारो पहेलो पाठ छे ए एक हालरडू छे अने आ हालरडामां पोतानी लाडकवाई जे दीकरी छे ए दीकरी सूती छे घुड़ियानी अंदर। पारणामां ए सूती छे अने पोतानी दीकरीनी नींदरमां कोई खलेल न पहोंचे ते माटे एक माता केटली चिंतित थाय छे। અને પોતાની દીકરીની નિંદમાં ખલે ન પહોંચે તે માટે થઈને એક માં કેવા કેવા પ્રયાસો કરે છે એનું આ ખાલરડામાં વર્ણન કરવામાં આવ્યું છે। આ ગીતમાં દીકરી માટે વપરાયેલા જે વિવિધ વિશેષણો દ્વારા માતાનો પુત્રી પ્રત્યેનો જે સ્નેહ છે એ વ્યક્ત કરવામાં આવ્યો હોય છે। માતાનો પ્રેમ મનુષ્ય હોય કે પ્રાણી હોય કે પશુ હોય, દરેકમાં માતાનો પ્રેમ તો રહેલો જ છે। અને આપણું જે આ હાલરડું છે એ હાલરડામાં પણ પોતાની પુત્રી માટે જે માતાનો પ્રેમ રહેલો છે એ પ્રેમનું અહીંયા વર્ણન કરેલું છે કે પોતાની દીકરી સૂતી છે અને એની નિંદરમાં કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે એક માં કેવા કેવા પ્રયત્નો કરી રહી છે તેનું વર્ણન કર્યું છે। આ જે કાવ્ય છે આ કાવ્યમાં કાગડો, બિલાડી, કૂતરું તથા મચ્છર અને તેના અવાજોની સંસ્કૃતની અંદર રજૂઆત નોંધપાત્ર રીતે કરવામાં આવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં આપણે પહેલાં આ કાવ્યનું ગાન કરીશું। તમારે પણ આ જે છે કાવ્ય એનું ગાન તમારે પણ કરવાનું છે। કાવ્યની શરૂઆત કરતાં પહેલાં હું તમને કહી દઉં છું કે તમારે દ્વિતીય સત્રમાં ધોરણ 8 સંસ્કૃતનો તમારે ચોપડો બનાવવાનો રહેશે અને આ ચોપડાની અંદર તમારે હું તમને કાવ્ય કે પાઠ પૂર્ણ થયા પછી તમને જે ગૃહ કાર્ય આપું એ ગૃહ લેશન તમારે એ તમારા સંસ્કૃતના ચોપડામાં લખવાનું છે। અને જ્યારે તમને અસાઇનમેન્ટ આપવામાં આવે ત્યારે તમારો એ ચોપડા પણ તમારે અમને પાછા અહીંયા આપવાના છે જે ચેક કરવાના રહેશે। તો તમારે સંસ્કૃતનો ચોપડો બનાવવો ફરજિયાત છે। તો શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યનું ગાન કરીશું, ત્યાર પછી આપણે એની સમજૂતી મેળવીશું। પુત્રી મમ ખલુ નિંદ્રાતી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, સુંદર શયને સુખમય વસને, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, રે રે વાયસ કરિકશિકંઠ, મારટ મારટ કર્ણ કઠોરમ, રે રે વાયસ કર્કશિકંઠ, મારટ મારટ કર્ણ કઠોરમ, શ્રાંતા ક્લાંતા
पुनरनुतीना श्रांता क्लांता पुनरनुनीता पुत्री मम खलु निन्द्राति पुत्री मम खलु निन्द्राति म्याव म्याव मा कुरु धार विराम चल चल रे खाल चोर बिड़ाल म्याव म्याव मा कुरु धार विराम चल चल रे खल चोर बिड़ाल स्निग्धा मुग्धा सेवित दुग्धा स्निग्धा मुग्धा सेवित दुग्धा पुत्री मम खलु निन्द्राति पुत्री मम खलु निन्द्राति उच्चे मावश शुनक वराक भौ भौ मा कुरु कार्य विहीन उच्चे मावश शुनक वराक भौ भौ मा कुरु कार्य विहीन विमिला कुशला सुमनो मृदुला विमला कुशला सुमनो मृदुला पुत्री मम खलु निन्द्राति पुत्री मम खलु निन्द्राति रे रे मशक मा कुरु गानम् मा स्पृश मा दश रक्त पिपाशु रे रे मशक मा करु कुरु गानम् मा स्पृश मा दश रक्त पिपाशु सुदति सुमुखी शोभन गात्री सुदति सुमुखी शोभन गात्री पुत्री मम खलु निन्द्राति पुत्री मम खलु निन्द्राति पुत्री मम खलु निन्द्राति पुत्री मम खलु निन्द्राति विद्यार्थी मित्रों અહીંયા આપણે કાવ્યનું સરસ મજાનું ગાન કર્યું સરસ મજાનું હાલરડું છે કે એક દીકરી પોતાની એક માતા પોતાની દીકરી સૂતી છે અને કેવી રીતે પોતાની દીકરીની નિંદરમાં ખલે ન પહોંચે તે માટે કેવા પ્રયત્નો કરી રહી છે તો શરૂઆત હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યના જે શ્લોક છે એની આપણે સમજૂતી મેળવીશું પુત્રી મમ ખલુ નિંદ્રાતી પુત્રી મમ ખલુ નિંદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે મારી દીકરી ખરેખર સૂતી છે મમ એટલે મારી ખલુ એટલે ખરેખર નિંદ્રાતી એટલે સૂતી છે અને પુત્રી એટલે દીકરી શું કહે છે કે મારી દીકરી ખરેખર સૂતી છે મારી દીકરી ખરેખર સૂતી છે સુંદર શયને સુખમય વસને પુત્રી મમ ખલુ નિંદ્રાતી સુંદર શયને સુખમય વસને તો કહે છે શયને એટલે પથારી સુખમય વસને સુખમય વસને સુખમય એટલે આરામદાયક વસ્ત્રમાં અથવા તો સુખમય વસને એટલે કે હળવા કપડામાં શું કહે છે કે મારી દીકરી સુંદર પથારીમાં અને હળવા કપડામાં
મારી દીકરી ખરેખર સૂતી છે. આપણે ફરીથી જોઈશું, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, દીકરી મારી દીકરી ખરેખર સૂતી છે. મારી દીકરી ખરેખર સૂતી છે. સુંદર શયને સુંદર પથારીમાં હળવા કપડામાં મારી દીકરી ખરેખર સૂતી છે. રે રે વાયસ કર્કશ કંઠ, મારટ મારટ કર્ણ કઠોર. રે રે કર્કશ કંઠ, રે રે કર્કશ કંઠ વાયસ. કર્કશ એટલે કઠોર અને કંઠ એટલે અવાજ. વાયસ એટલે કાગડો. શું કહે છે કે રે રે એટલે અરે રે, અરે રે કઠોર અવાજવાળા કાગડા. અરે રે કર્કશ, કઠોર કંઠ અવાજવાળા, વાયસ એટલે કાગડો. એટલે અરે રે કઠોર અવાજવાળા કાગડા, મારટ મારટ કર્ણ કઠોરમ. મારટ મારટ એટલે વારંવાર અવાજ ન કર, કર્ણ કઠોરમ. કાનને કર્ણ એટલે કાન, અને કઠોરમ એટલે કે કાનને અપ્રિય લાગે એવું કર્કશ. શું કહે છે કે અરે રે કઠોર અવાજવાળા કાગડા, કાનને કર્ણ કઠોરમ એટલે કાનને અપ્રિય લાગે એવું મારટ મારટ, વારંવાર રટ્યા ન કર, વારંવાર તું બોલ્યા કર નહીં. શ્રાંતા ક્લાંતા પુનરનુનિતા, પુત્રી મમ ખલુ નિંદ્રાતી. શ્રાંતા એટલે થાકેલી, અને ક્લાંતા એટલે કે કરમાઈ ગયેલી. કરમાઈ ગયેલી. પુનરનુનિતા એટલે કે ફરીથી લાડ કરાયેલી. એટલે શું કહે છે, શ્રાંતા એટલે થાકેલી, કરમાઈ ગયેલી, અને પાછી લાડ કરાયેલી મારી દીકરી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. ફરીથી આપણે ભાષાંતર જોઈશું એનું. અરે રે કઠોર અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર, થાકેલી કરમાઈ ગયેલી, અને પુનરનુનિતા એટલે કે પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે. ત્રીજું છે, મ્યાઉં મ્યાઉં માકુરુ ધોર વિરામ, ચલ ચલ રે ખલ ચોર બિડાલ. મ્યાઉં મ્યાઉં એટલે મ્યાઉં મ્યાઉં એવું ડર લાગે અથવા તો ભયંકર અવાજ. ઘોર વિરામ, ઘોર વિરામ એટલે કે ડર લાગે તેવો અવાજ. મા કુરુ એટલે કે તું ન કર. ચલ ચલ રે ખલ ચોર બિડાલ, ચલ ચલ એટલે જતો રહે, જતો રહે, ચલ જતો રહે, જતો રહે. ખલ ચોર બિડાલ, લુચ્ચા ચોર બિલાડા, બિલાડ બિડાડ એટલે બિલાડો. એટલે કહે છે કે હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉં મ્યાઉં એવો ભયંકર
डर लागे तेवो अवाज न कर, अहींथी जतो रहे जतो रहे। फरीथी जोजो, हे खल चोर बिड़ल ले, हे लुच्चा चोर बिलाड़ा, म्याव म्याव एवो डर लागे तेवो अवाज ना कर, अहींथी जतो रहे जतो रहे। स्निग्धा मुग्धा सेवित दुग्धा, स्निग्धा एटले सुवाड़ी कोमल, मुग्धा एटले भोळी, स्निग्धा एटले सुवाड़ी कोमल, मुग्धा एटले भोळी। सेवित दुग्धा, जाने दूधनुं सेवन कर्युं छे तेवी, एटले के जाने दूध पीधेलुं छे तेवी दीकरी। तो सुवाड़ी भोळी ने दूध पीधेली मारी दीकरी खरेखर सूती छे। सुवाड़ी भोळी ने दूध पीधेली मारी दीकरी खरेखर सूती छे। हवे आपणे एनु आखे आखू भाषांतर जोईशुं। हे लुच्चा बिलाड़ा, म्याव म्याव एवो डर लागे तेवो अवाज ना कर, अहींथी जतो रहे जतो रहे। सुवाड़ी भोळी ने दूध पीधेली मारी पुत्री खरेखर सूती छे। उच्चे मा भश सुनक वराग, भव भव मा कुरु कार्य विहीन। सुनक वराग एटले हे अभाग्या कूतरा अथवा तो दुष्ट कूतरा, माँ भष एटले भष नहीं, भो भो मा कुरु भो भो ना कर, कार्य विहीन एटले के कामकाज विनाना, कार्य विहीन एटले के कामकाज विनाना। शुनक वराग, शुनक वराक, शुनक एटले कूतरो, एटले हे अभाग्या के हे दुष्ट कूतरा, मा भश मोटेथी भस नहीं, कार्य विहीन हे कामकाज विनाना, भो भो ना कर, हे अभाग्या कूतरा मोटेथी ना भस, हे कामकाज विनाना, भो भो ना कर। विमला कुशला सुमनो मृदला, विमला एटले निर्मळ स्वच्छ, अने कुशला एटले कुशळ। सुमनो मृदला एटले फूल जेवी कोमळ, सुमनो मृदला एटले के फूल जेवी कोमळ। ले कहे छे निर्मळ कुशळ अने फूल जेवी कोमळ मारी दीकरी खरेखर सूती छे। शू कहे छे के निर्मळ कुशळ अने फूल जेवी कोमळ मारी दीकरी खरेखर सूती छे। हवे एનું આપણે ભાષાંતર સંપૂર્ણ જોઈશું। હે દુષ્ટ કૂતરા, મોટેથી ના ભસ, હે કામકાજ વિનાના, ભો ભો ના કર, નિર્મળ
કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સુતી છે. રે રે મશકમાં કુરુ ગાનમ, મા સ્પૃશમાં દશ રક્ત પીપાસો. રે રે મશક, મશક એટલે મચ્છર. કુરુ ગાનમ એટલે ગણગણનું ગાણું ના ગઈશ, ગણગણાટ તું ના કરીશ. મા સ્પૃશ માદશ રક્ત પીપાસો, મા સ્પૃશ એટલે સ્પર્શ ના કર, માદશ એટલે ડંખ ના દે, રક્ત પીપાસો એટલે કે લોહી તરશ્યા. રક્ત પીપાસો, રક્ત એટલે લોહી, પીપાસો એટલે તરશ્યા. તો કહે છે રે રે મશક, અરે ઓ મચ્છર, તું ગણગણાટનું ગાણું ના ગાઈશ, ગાનમ એટલે ગાઈશ નહીં. હે લોહી તરશ્યા, તું સ્પર્શ ના કર, ડંખ પણ ન દે. સુદતી સુમુખી શોભન ગાત્રી, શુદતી એટલે સારા દાંતવાળી, સુમુખી સુંદર મુખવાળી, શોભન ગાત્રી મનોહર અથવા તો સુંદર અંગોવાળી. શું કહે છે કે સારા દાંતવાળી, સુંદર મુખવાળી અને મનોહર અંગોવાળી મારી દીકરી ખરેખર સુધી છે. આપણે અહીંયા ભાષાંતર જોઈશું. અરે ઓ મચ્છર, તું ગણગણનું ગાણું ના ગાઈશ. હે લોહી તરશ્યામ, તું સ્પર્શ ના કર, ડંખ પણ ન દે. સારા દાંતવાળી, સુંદર મુખવાળી અને મનોહર અંગોવાળી મારી દીકરી ખરેખર સુતી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે આ લડુ છે એનું જે શ્લોક છે અહીંયાનું ભાષાંતર સાથે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે એની ટિપ્પણી જોઈશું. નિંદ્રાદી સુતી છે, સુખમય વસને હળવા કપડામાં. વાયસ કાગડો, મા એટલે નહીં, શ્રાંતા એટલે થાકેલી, ક્લાંતા મીઠું મીઠું બોલતી, અનુનીતા લાડ કરાયેલી અથવા તો લાડલી દીકરી, ઘોર વિરાવ મોટો અવાજ, ખલ એટલે લુચ્ચુ, સ્નિગ્ધ સુંવાળી કોમળ, શુનક વરાર નાનું કૂતરું, કુરુ એટલે કર, વિમલા એટલે નિર્મળ, મશક મચ્છ, સુદતી સારા દાંતવાળી, શોભન ગાત્રી સુંદર અંગોવાળી. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં જે નીચેના શબ્દોનું મોટેથી તમારે ખાલી ઉચ્ચારણ કરવાનું છે કે નિંદ્રાતી શ્રાંતા, ક્લાંતા સ્નિગ્ધા, મુગ્ધા ઉચ્ચેહ, મૃદુલા સ્પૃશ, શોભન ગાત્રી સ્પર્શ અને શોભન ગાત્રી. પ્રશ્નો બે છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો છે પુત્રી કેમ કરોતી, પુત્રી કેમ કરોતી, તો એનો જવાબ આવશે પુત્રી નિંદ્રાતી. પુત્રી શું કરી રહી છે, સૂતી છે. પુત્રી નિંદ્રાતી એનું ગુજરાતી થશે પુત્રી સૂતી છે. પ્રશ્ન બે, કર્કશ કંઠ, કશ્ય અસ્થિ એટલે કર્કશ કંઠ, કશ્ય અસ્થિ. કર્કશ એટલે કઠોર, કંઠ એટલે અવાજ. જવાબ આવશે એનો
वायसस्य कंठः कर्कशः अस्ति एटले के कागड़ानो कंठ कर्कश एटले के कठोर छे। अहीं तमने कागड़ाना अवाज विषे पूछ्यु छे के कागड़ानो अवाज केवो छे, कर्कशः कंठम एटले के कोनो अवाज कर्कश एटले कठोर छे, तो के वायसस्य कंठः कर्कशः अस्ति, कागड़ानो कंठ एटले अवाज कठोर छे। त्रण, बिडालः किं करोति, बिडाल एटले बिलाड़ो, बिलाड़ो शुं करे छे, किं करोति, तो बिडालः म्याव म्याव इति घोर विराम करोति, बिडालः म्याव म्याव इति घोर विरावम करोति, एटले बिलाड़ो म्याव म्याव एवो भयंकर अवाज करे छे। चार, भौ भौ कह वदती, एटले भौ भौ कह वदती एटले के कूतरो, तो वराक वराकह सुनकह, भौ भौ करोती, वराकह सुनकह भौ भौ करोती एटले अभाग्यो के दुष्ट कूतरो भौ भौ करे छे। पांच, माता मशकाय किम कथयती, माता मशकाय किम कथयती, मशक एटले मच्छर, बराबर, तो माता मशकाय कथयती रे रे मशक मा गानम कुरु, रे रे मशक शू छे, माता मशकाय कथयती कहे छे रे रे मशक मा गानम कुरु, हे रक्त पिपासो त्वं मा स्पर्श स्पर्श मा दश, એટલે માતા મચ્છરને કહે છે અરે ઓ મચ્છર ગણ ગણનું ગાણું ના ગાઈશ, ગીત હે લોહી તરસ્યા તું સ્પર્શ ના કર ડંખ પણ ના દે। પ્રશ્ન ત્રણ છે, યોગ્ય જોડકા જોડો। પહેલું છે વાયસઃ એટલે કર્કશ કંઠ, બિડાલ એટલે મ્યાવ મ્યાવ, શુનક વરાક ભૌ ભૌ, અને પુત્રી એટલે નિંદ્રાતી, જેમાં આવશે નંબર એક। હવે આ જે તમારે છે કે નીચેની કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે લખો, તો વિદ્યાર્થી મિત્રો આ તમારે પંક્તિ સારા અક્ષરે લખવાની છે। હવે તમારું ગૃહ લેશન છે વિદ્યાર્થી મિત્રો, તમે મેં તમને જે સંસ્કૃતનો ચોપડો બનાવવાનું કહ્યું છું એમાં તમારે આ પહેલું જે કાવ્ય છે હાલરડું છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી, એનું સ્વાધ્યાય તમારે તમારા ચોપડામાં લખવાનું રહેશે। સારા અને સુંદર અક્ષરે જ લખવાનું છે, બ્લેક પેનનો પણ તમારે તેમાં ઉપયોગ કરવાનો રહેશે। તો આ તમારું ગૃહ લેસન છે જે 5 કે 10 મિનિટનું છે, એનાથી વધારે છે નહીં, તમારે આ સ્વાધ્યાય તમારા ચોપડામાં લખવાનું છે। તો હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું, ત્યારે જ્યારે પણ આપણે હવે નેક્સ્ટ પીરિયડમાં મળીશું ત્યારે આપણે સંસ્કૃતમાં બીજું જે ચેપ્ટર છે ખેલ મહોત્સવ તેના વિશે આપણે અભ્યાસ કરીશું। ત્યાં સુધી તમારે આ ચોપડામાં તમારે જે સ્વાધ્યાયનું જે ગૃહ કાર્ય મેં તમને આપ્યું છે એ ગૃહ કાર્ય તમારે કરી રાખવાનું છે અને લખીને તૈયાર રાખવાનું છે। તો હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું।